નમસ્કાર દર્શક મિત્રો, હું જયાથી સ્વાગત કરું છું આપનું પોરબંદર લાઈવમાં. પોરબંદર લાઈવની શરૂઆત આજની હેડલાઇન્સથી. ખોતિયાણા જૂનાગઢ સહકારી બેંકના 5 કર્મચારીઓ સસ્પેન્ડ, અનિયમિતતાને લઈને સસ્પેન્ડ કરાયા. પોરબંદરમાં શિયાળાના પ્રારંભે જ પીવાના પાણીની સમસ્યા, 51 જેટલી મળી ફરિયાદ. પોરબંદરના યુવાન સાથે સહાયના નામે છેતરપિંડી, યુવાનની નામે લઈ લીધી 8 લાખની લોન. ગામે ગેરકાયદેસર ખાણો ઉપર દરોડા, 4.5 લાખની ખનિજ ચોરી ઝડપાઈ. હવે જોઈએ સમાચારો વિસ્તારથી. કુતિયાણાની જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાં ચાલી રહેલા કૌભાંડને લઈને ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા ખાસ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ કૌભાંડને લઈને હવે બેંકમાં 5 જેટલા કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કુતિયાણા શહેરમાં આવેલ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકનું કૌભાંડ સૌથી પહેલા ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવ્યું હતું, જેના પગલે ઉચ્ચ અધિકારીઓએ આ પ્રકરણમાં તપાસના આદેશ આપ્યા હતા અને તપાસ દરમિયાન બેંકમાં કૌભાંડ થયું હોવાનું બહાર આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પ્રથમ આ કર્મચારીઓને રજા પર મોકલી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ ખાતાકીય તપાસ કરતા ચેક અને આરજીટીએસમાં ગેરરીતિ થયા હોવાનું બહાર આવ્યું હતું. તેમજ કુતિયાણા બેંકમાં 2016થી 2018ના ગાળામાં આ કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે બેંક મેનેજરે એવું જણાવ્યું હતું કે તમામ કૌભાંડ નોટબંધી સમયે થયું હતું અને જવાબદારો સામે પગલાં પણ લેવામાં આવ્યા છે. કારણ કે સહકારી બેંક એ ખેડૂતની બેંક કહેવાય. જે કર્મચારીઓ 5 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા, એમાં દોષી જે થાય એમાં દોષીમાં મેનેજર અને ક્લાર્ક પ્રકાશ કરી છે બે, એના માટે પોલીસ કરવામાં થાય. એ વગરના જેને પૈસા ભરી દીધા, એ વગરના જે રાજકીય આગેવાનો જિલ્લા પંચાયત ના પ્રમુખના ભાઈ પ્રવીણ વડોદરાના પૈસા બાકી છે, એના ગ્રુપના પાસે 8 લાખ રૂપિયા બાકી છે, અંદાજે 1 કરોડનો જે ગોટાળો કર્યો મેનેજર સાથે મળી, એના માથે દરેક ઉપર અમે નોટિસો આપ્યો અને કાયદેસરના પોલિસી કરશો, કર્મચારી ઉપર પોલિસી કરશો અને જેને પૈસા ઉપાડ્યા જેને નથી ભર્યા એને પોલિસી કરશો. જે ખેડૂતની બેંક છે, આ પૈસા ન ભરે તો બીજા ખેડૂતોને અથવા લોનો કેમ આપ્યું, આવી બેંકને ઓલું કરે તો નાના ખેડૂત ગરીબ ખેડૂત એને અમુક સહાય કઈ રીતના આપવી, અમારે એ ઓલું કરવાનું છે. અમને એ 5-5 વ્યક્તિઓને CTS ક્લિયરિંગના ચેક પેન્ડિંગ રહી જતા એમને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. વર્ષ 16-17 થી 18 સુધીમાં આ બનાવ બનેલો છે. એ નોટબંધી વખતનો કે 16-17 સાલમાં છે એટલો મને આઈડિયા છે, નોટબંધી વખતમાં છે કે નહીં એ મને આઈડિયા. આ બધું તપાસ અમારે જે મેઇન બ્રાન્ચમાંથી અમારા બ્રાન્ચના અધિકારીઓ આવેલા, જેમણે એમ કે ટૂંકમાં તપાસ કરતા આ બધું CTS ક્લિયરિંગનું ચેકનું ને એનું બહાર આવેલું. આ તપાસ અત્યારે હાલ ચાલુ છે અને અગાઉ તપાસ કરેલી છે. આમાં રાજકીય આગેવાનોના કોઈ ખાતાધારકોના કોઈના પેન્ડિંગ છે નહીં. અને બીજી વસ્તુ એ કે હાલ અત્યારે જે કોઈ CTS ક્લિયરિંગના ચેકો પેન્ડિંગ છે તેમાં અંદાજિત 28 લાખ જેવી રકમો વસૂલ આવેલી છે. સસ્પેન્ડમાં અત્યારે કુતિયાણા બ્રાન્ચ મેનેજર જે હતા તે, પછી બ્રાન્ચ એકાઉન્ટન્ટ તેમજ 2 ક્લાર્કો અને 1 પિયોનને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. પિયોનને એટલા માટે થઈને કરવામાં આવેલ છે કે બેંકના જે કોઈ રેકોર્ડ છે તે રેકોર્ડ મળેલ ન હોય અમુક એના હિસાબે. અમારી મેઇન બ્રાન્ચ હેડ ઓફિસને આઈડિયા હોય છે. આ બધી ઇન્કવાયરીઓ જે કાંઈ પણ છે તે અમારી હેડ ઓફિસ દ્વારા જ કરવામાં આવે છે. બેંકની પ્રોસિઝર મુજબ જે પણ કાયદેસરની કાર્યવાહી થશે તે બધી કાર્યવાહી બેંક દ્વારા કરવામાં આવશે.
ના, સીટીએસ ક્લિયરિંગ ચેકની જે તપાસ કરવામાં આવેલ તે બેઝ ઉપર જ તેમને સસ્પેન્ડ કરેલ છે. આ બાબતે જાણવા મળી રહ્યું છે કે બેંકના 5 જેટલા કર્મચારીઓને 15 દિવસ પૂર્વે જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ખરેખર આ કર્મચારીને 15 દિવસ પહેલા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવા છતાં જાહેર કરવામાં આવ્યું ન હતું. જોકે એવા પણ સવાલો ઉઠી રહ્યા છે કે જો ગેરરીતિ થઈ હોય તો પોલીસ ફરિયાદ કરવામાં કેમ નથી આવતી, અને ચેક અને ખાતામાં પૈસા ઉધારતા ભૂલી ગયા તો પટ્ટાવાળાને કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના મુદ્દે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કોટિયાણા. પોરબંદર શહેરમાં પાણી વિતરણ માટે રોજનું 23 MLD પાણીની જરૂરિયાત રહેલી છે, જેની સામે પાલિકાને નર્મદાનું પાણી ફક્ત 12 MLD મળી રહ્યું છે. પોરબંદર નગરપાલિકા દ્વારા શહેરમાં 3 દિવસે પાણી વિતરણનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરને પાણી પૂરું પાડતું ફોદાણા ડેમમાં નહીવત પાણીનો જથ્થો હોવાથી પાલિકાએ પાણી વિતરણમાં કાપ મૂક્યો છે અને હાલ નર્મદાના પાણી પર આધારિત શહેરને પાણી વિતરણ કરવામાં આવે છે. પરંતુ નર્મદાનું પાણી માત્ર 12 MLD જ મળતું હોવાથી શહેરમાં પાણીની સમસ્યાઓમાં વધારો થયો છે. છેલ્લા 6 દિવસથી નર્મદાની પાણીની પાઇપલાઇનનું સમારકામ ચાલતું હોવાથી પાણીની સમસ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. વિપુલ રાઠોડ સાથે દેવશિખા રાવદરા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નગરપાલિકાના ફરિયાદ નિવારણ કેન્દ્રમાં નવેમ્બર માસમાં 78 જેટલી ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 51 જેટલી ફરિયાદો પાણીની સમસ્યા અંગેની નોંધાઈ હતી. ચાલુ વર્ષે પોરબંદર પંથકમાં નહિવત વરસાદને કારણે શિયાળાના પ્રારંભે જ પાણીની કટોકટી જોવા મળી રહી છે. પોરબંદર શહેરની વાત કરીએ તો ગત માસમાં નહિવત પાણીના જથ્થાને લઈને પોરબંદર નગરપાલિકા દ્વારા શહેરમાં પાણી વિતરણમાં કાપ મૂકવામાં આવ્યો હતો, જેને લઈને છેવાડાના વિસ્તારોમાં પૂરતું પાણી મળતું નથી. પાલિકાના ફરિયાદ નિવારણ કેન્દ્રમાં ગત માસમાં વિવિધ ફરિયાદોને લઈને 78 જેટલી ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 51 જેટલી ફરિયાદો પાણી અંગેની નોંધાઈ હતી. પાણી કાપ મૂકતાની સાથે જ પાણી અંગેની ફરિયાદોમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે હજુ આગામી દિવસોમાં પાણીની કટોકટીને લઈને પાલિકા તંત્રને ફરિયાદોનો ધોધ મળે તેવું લાગી રહ્યું છે. વિપુલ રાઠોડ સાથે દેવશિખા રાવદરા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એક યુવાન સાથે તેની જ જ્ઞાતિના એક શખ્સે વિશ્વાસઘાત કર્યો હોવાની અરજી જિલ્લા પોલીસ વડાને કરવામાં આવી છે. પોરબંદરના વેડી પ્લોટ વિસ્તારમાં રહેતા એક યુવાનને સહાય આપવાનું કહી ડોક્યુમેન્ટો મેળવી લઈ એક શખ્સે બેંકમાંથી લોન લઈ લીધી હોવાનું આ અરજીમાં જાણવા મળી રહ્યું છે. આજના સમયમાં બેંકના ખાતામાંથી ઉઠાંતરી સહિતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે પોરબંદરના વેડી પ્લોટ વિસ્તારમાં રહેતા પ્રવીણ ભરતભાઈ સાદિયાએ જિલ્લા પોલીસ વડાને અરજી આપી જણાવ્યું હતું કે આંધ્ર બેંકમાંથી તેઓને લોનના લેણા અંગેની નોટિસ મળી હતી, જેમાં તેઓ પાસેથી 8,48,743 રૂપિયાની રકમ લેવાની હોવાનું જણાવ્યું હતું. આ નોટિસ જોઈને આ યુવાન હતપ્રત બની ગયો હતો, કારણ કે તેઓના જણાવ્યા અનુસાર તેમણે કોઈ પણ પ્રકારની લોન લીધેલી જ ન હતી. આથી તેઓએ બેંકમાં તપાસ કરતા જાણવા મળેલ કે તુંપડા વિસ્તારમાં રહેતો ભીખુ નારાયણ મકવાણાએ અગાઉ તેમની પાસેથી સહાય આપવાના બહાને ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, જાતિનો દાખલો મેળવી લીધા હતા અને અનુસૂચિત જાતિમાં હોવાથી સહાય અપાવી દેવાની વાત કરી હતી. ત્યારબાદ તેમને બેંક તરફથી આ નોટિસ મળી હતી. ભીખુભાઈને ડોક્યુમેન્ટ મેં આપ્યા હતા, તો ભીખુભાઈએ મને કીધું કે કેન્દ્ર સરકાર તરફથી કે સહાય તો નહીં કે 50,000 મળશે. મેં કીધું હા. તો 2017માં મેં ડોક્યુમેન્ટ આપ્યા હતા, 2018ની મને નોટિસ આવી આંધ્રા બેંક અને બોગસ સાઇન ઉપર મારી લોન ઉપાડી લીધી અને આધાર કાર્ડ પાન કાર્ડ કઢાવેલા હોય મારા એને મને અહીંથી નોટિસ આવી એટલે મેં પછી બધી કાર્યવાહી કરી. એક SP સાહેબને આપી અરજી 8,48,743 એટલે આ તપાસ SP સાહેબને મેં આપી. આવું તો અનેક લોકો ઉપર કર્યું કૌભાંડ કે આથી કાર્યવાહી SP સાહેબ કરે અને આ કૌભાંડ બધું સામે આવે. આ બાબતે જ્યારે ભરતભાઈએ પોતાને ચેતરનાર અને વિશ્વાસઘાત કરનાર
ભીખુભાઈને સમગ્ર બાબતે જણાવતા તેમણે સ્પષ્ટપણે લોન ભરવા અંગે નિર્ણયો ભણી દીધો હતો અને ઉલટાનું જણાવી દીધું હતું કે આવા 10-15 વ્યક્તિઓ સાથે આવી રીતે કરેલ છે. આમ ભરતભાઈ સાંધિયા ઉપર જાણે બેંકની નોટિસ રૂપી આપ તૂટી પડ્યું હોય, આથી તેઓએ જિલ્લા પોલીસ વડાને અરજી આપી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી. દેવસી કારાવદ્રા સાથે વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એસઓજી દ્વારા ગેરકાયદેસર ખાણ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. બળેજ ગામે સરકારી ખરાબામાં ચાલી રહેલી ખાણ ઉપર એસઓજીની ટીમે દરોડા પાડ્યા હતા, જેમાં કટિંગ મશીન સહિતનો મુદ્દા માલ કબજે કર્યો હતો. પોરબંદરના કેર પંથકમાં બેફામ ચાલી રહેલી ગેરકાયદેસર ખાણો પર અવારનવાર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવે છે અને લાખો રૂપિયાની ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવે છે. પોરબંદર એસઓજીની ટીમ દ્વારા બળેજ ગામે સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર રીતે ચાલતી ખાણ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન 3 કટિંગ મશીન, 1 જનરેટર સહિત 1,50,000 નો મુદ્દા માલ કબજે કર્યો હતો. ત્યારે ગેરકાયદેસર ખાણ ચલાવતા રાજેશ ગીરી, ઉમેશ ગીરી ગોસ્વામી સામે પોલીસે રૂપિયા 4,73,000ની ખનીજ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેજસ પટેલ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે વિસાવડા ગામે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 34 નંગ વિદેશી દારૂની બોટલ સહિત 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોરબંદર જિલ્લામાં બેફામ ચાલતા દારૂના ધંધા પર અવારનવાર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડા પાડવામાં આવે છે. સોમવારે પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોક્કસ બાતમીના આધારે વિસાવડા ગામે દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડા દરમિયાન વિદેશી દારૂની બોટલ નંગ 34 તેમજ 3 મોબાઈલ મળી કુલ રૂપિયા 13,700 નો મુદ્દા માલ કબજે કર્યો હતો. આ દરોડા દરમિયાન લખમણ ઉર્ફે લખુ રાજુ કેશવાલા તેમજ દુલા પુંજા મોઢવાડિયા નામના 2 શખ્સોને પણ ઝડપી લીધા હતા. તેજસ પટેલ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વર્લ્ડ એઇડ્સ દિવસ નિમિત્તે યોજાનારા એવોર્ડ ફંક્શનમાં પોરબંદરની આશા ચિલ્ડ્રન હોસ્પિટલ અને બ્લડ બેંકે હાઈએસ્ટ પર્સન્ટેજ ઓફ ફિમેલ ડોનરનો એવોર્ડ મેળવ્યો છે. વિશ્વ એઇડ્સ ડે નિમિત્તે ગુજરાત એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા સુરત ખાતે એવોર્ડ ફંક્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અશ્વિન ભરાણિયા ચેરિટી સંચાલિત આશા ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ બ્લડ બેંકને ગુજરાત એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા હાઈએસ્ટ પર્સન્ટેજ ઓફ ફિમેલ ડોનરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ બ્લડ બેંક દ્વારા સૌથી વધુ મહિલાઓ અને યુવતીઓનું બ્લડ એકત્રિત કર્યા બાદ સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જેને લઈને આ સંસ્થાને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તારીખ 1/12/2018 ને શનિવારના રોજ વર્લ્ડ એઇડ્સ ડે નિમિત્તે આપણી સંસ્થા શ્રી અશ્વિન ભરાણિયા ચેરિટી ફાઉન્ડેશન સંચાલિત આશા બ્લડ બેંકને ગુજરાત એઇડ્સ કંટ્રોલ સોસાયટી સુરત દ્વારા એક એવોર્ડ આપવામાં આવેલ છે. તે એવોર્ડ આપણે હાઈએસ્ટ પર્સન્ટેજ ઓફ ફિમેલ ડોનર માટે મળેલો છે, જે ગુજરાતનો સૌ પ્રથમ એવોર્ડ છે. આ એવોર્ડ ફંક્શનમાં સુરતના સાંસદ સભ્ય શ્રીમતી દર્શનાબેન જરદોશ, પૂર્વ મંત્રી શ્રી નાનુભાઈ વાનાણી, રમતગમત ગુજરાત તથા સુરત શહેરના મહેશશ્રી, સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર, ગુજરાત એઇડ્સ કંટ્રોલ સોસાયટીના શ્રી રાજેશ ગોપાલ, એ બધા ઉપસ્થિતિમાં એક એવોર્ડ આપણને મળેલો છે. અને આ એવોર્ડ પ્રસંગે હું પોરબંદરના જે અમારા બ્લડ ડોનર છે તે ભાઈઓ તથા બહેનોને ખાસ વિનંતી સાથે અને અભિનંદન આપું છું કે આ એવોર્ડ આમ જોઈએ તો આશાને મળ્યો છે, પણ આના ભાગીદાર આપ સૌ છો, કારણ કે આપના દ્વારા જે બ્લડ આપવામાં આવે છે અને ડોનેટ કરવામાં આવે છે એ બદલ જ અમને આ એવોર્ડ મળેલો છે. તો આ પ્રસંગે સર્વે ટ્રસ્ટીઓ તથા અમારા સ્ટાફ વતી આપ સૌનો ખૂબ ખૂબ અભિનંદન. હાલ શિયાળાનો પ્રારંભ થતાની સાથે જ બજારમાં ગરમ કપડાનું વેચાણ જોવા મળી રહ્યું છે, પરંતુ જોઈએ તેવી ઠંડી ન પડતા ગરમ કપડાના વેચાણમાં મંદી જોવા મળી રહી છે. ચોમાસા બાદ હવે મોડે મોડે શિયાળાનો પ્રારંભ થયો છે, ત્યારે શિયાળાના સમયમાં બજારમાં ગરમ કપડાનું વેચાણ જોવા મળતું હોય છે. થોડા સમયથી ઠંડીના પ્રમાણમાં વધારો થતાં શહેરની બજારોમાં ગરમ કપડાઓની આવક જોવા મળી રહી છે. હાલ બજારમાં લેધર જેકેટ, લેડીઝ સ્વેટર, બાળકોના સ્વેટર, શાલ, ટોપી, મોજા, કાનપટ્ટી, મફલર સહિતની ચીજવસ્તુઓ જોવા મળી રહી છે. ગરમ કપડાના ભાવની વાત કરીએ તો લેધર જેકેટના 1,500 થી 2,000,
ટોપીવાળા જેકેટ 400 થી 500 તેમજ લેડીઝ સ્વેટરના 250 થી 400 જેવા ભાવ જોવા મળી રહ્યા છે. જેટલી આ વખતે ગરાકી નથી બિલકુલ. એક તો ચોમાસું નથી, વરસાદ પડ્યો નથી બરોબર છે, એક દરિયાની મોસમ નથી, એ સાવ મંદી છે, ભયંકર મંદી છે. આજે નવેમ્બર વયો ગયો, ડિસેમ્બર ચાલુ થઈ ગયો છે, બિલકુલ ઘરાકી નથી. ત્રીજી મંદીમાં કંઈ આવતું નથી અત્યારે, ગરમ માલ વેપારમાં કોઈ છે નહીં, ઠંડી પડે તો જ અમારે ને કસ્ટમર આવે છે. બહુ હાલત ખરાબ છે ધંધાની, ભાવ હાવ ડાઉન છે. આ વખતે બજાર ગઈ સાલ હતી એ જ રેન્જ છે, એમાં કંઈ વધઘટ નથી, રેન્ટમાં કંઈ પ્રોબ્લેમ નથી. જે દર વર્ષે છે એની કરતાં 3-4 વર્ષથી આમના મંદીનો માહોલ છે. કોઈ કસ્ટમર જો અત્યારે બી છે, દેલામાં છે નહીં, થોડી થોડી ઠંડી છે, કોઈ કસ્ટમર નથી. અમે આવ્યા એને આજ 1.5 મહિનો થઈ ગયો છે, હવે અમારા હાથમાં 1 મહિનો જ છે, બિલકુલ હાલત ખરાબ છે ઉલગની. આ વર્ષે જિલ્લામાં નહિવત વરસાદ અને ઠંડીના મોડા પ્રારંભને લઈને ગરમ કપડાના વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં ઠંડીના પ્રમાણમાં વધારો થશે તો ગરમ કપડાના વેચાણમાં વધારો થવાની શક્યતાઓ વધશે તેવું વેપારીઓએ જણાવ્યું હતું. તેજસ પટેલ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. શિયાળાનો પ્રારંભ થતાની સાથે જ બજારમાં ખજૂરની આવક જોવા મળી રહી છે, તો બીજી તરફ નહિવત વરસાદને લઈને ખજૂરના વેચાણમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. શિયાળાનો પ્રારંભ થતાની સાથે જ લોકો સ્વાસ્થ્યને લઈને લીલા શાકભાજી તેમજ ખજૂરનો વધુ ઉપયોગ કરતા હોય છે. શિયાળાના સમયમાં લીલા શાકભાજીની સાથે સાથે ખજૂરની આવકમાં પણ વધારો જોવા મળે છે. પોરબંદરની બજારમાં દુબઈ, ઇરાક અને સાઉદીયાના સહિતના દેશમાંથી ખજૂરની આવક જોવા મળી રહી છે. બજારમાં જાયદી, સામરા, કાળા જાંબુ, કિમેડેટ્સ પ્રકારના ખજૂરનું વેચાણ થઈ રહ્યું છે. ને ખજૂરની ને ગોળની ને આવક સારી છે સિઝન પ્રમાણે, પણ ઘરાકીનો થોડોક માહોલ ઓછો છે. ખજૂર એક આવે છે જાયદી, એક આવે છે સામરણ, બીજો આવે છે કાળો અને કિમિયાડેક્સ, 4-5 જાતની વેરાયટીઓ આવે છે. પણ મંદી, માર્કેટની ટ્રાફિક બહુ નબળી રહે છે, એ હિસાબે ઘરાકીનું પ્રમાણ બહુ નબળું છે. વધુ પડતું કાળા ખજૂરનું આ સાઉદીયાથી. હાલ આ વર્ષે નહિવત વરસાદને લઈને બજારમાં મંદી જોવા મળી રહી છે, ત્યારે ખજૂરના વેચાણમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિપુલ રાઠોડ સાથે દેવસી કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં અવારનવાર સ્ટ્રીટ લાઇટની સમસ્યા સામે આવી રહી છે. શહેરના પોલિટેકનિકલ કોલેજ નજીકના સર્વિસ રોડ પર સ્ટ્રીટ લાઇટનો અભાવ હોવાથી લોકોને રાત્રિના સમયે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોરબંદર શહેરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટનો અભાવ જોવા મળી રહ્યો છે. અવારનવાર સ્ટ્રીટ લાઇટની સમસ્યા લોકોને સતાવી રહી છે, જેને કારણે રાત્રિના સમયે અંધકારમય વાતાવરણમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના પોલિટેકનિકલ કોલેજ નજીક સર્વિસ રોડ પર સ્ટ્રીટ લાઇટનો અભાવ હોવાથી રાત્રિના સમયે લોકોને અહીંથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં કેટલાય વર્ષોથી સ્ટ્રીટ લાઇટ લગાડવામાં આવી નથી. રાત્રિના સમયે આ સર્વિસ રોડ ઉપર રાહદારીઓ તેમજ વાહનોની સતત અવર જવર રહેતી હોય છે, ત્યારે આ વિસ્તારમાં તાત્કાલિક સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. તેજસ પટેલ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના બાબડા ગામે ગૌરક્ષણ સંસ્થા દ્વારા છેલ્લા 98 વર્ષથી ગૌશાળા કાર્યરત છે, પરંતુ આ વખતે અનુદાન પૂરતું નહીં મળતા ગાયોનો નિભાવ કરવો મુશ્કેલ બન્યો છે, ત્યારે આ ગૌશાળાને અનુદાન આપવા અનુરોધ કરાયો છે. આ વર્ષે નહિવત વરસાદ પડવાને કારણે આગામી દિવસોમાં પશુઓને પીવાના પાણી અને ઘાસચારાની અછત સર્જાશે. ગૌશાળાનો નિભાવ કરવો ખૂબ જ કપરો બન્યો છે. પોરબંદરથી થોડે દૂર આવેલા બાબડા ગામે બાબડા ગૌ સંરક્ષણ સંસ્થા દ્વારા છેલ્લા 98 વર્ષથી ગાયોનું જતન કરવામાં આવે છે. વર્ષોથી દાતાનું અનુદાન મળી રહેતું હતું, જેને કારણે ગાયોનો નિભાવ કરવામાં કોઈ મુશ્કેલી ન હતી, પરંતુ છેલ્લા 3-4 વર્ષથી સૂકા અને લીલા ઘાસચારા તેમજ ખાંડદાળમાં ભાવ વધારો થયો છે, જેને કારણે આ પશુઓનો નિભાવ કરવો ખૂબ જ કપરો બન્યો છે. આ ગૌશાળામાં 100થી પણ વધુ ગાયોનું જતન કરવામાં આવે છે. હવે આ ગૌશાળાને અનુદાનની જરૂરિયાત છે, ત્યારે ગૌપ્રેમી દાતાઓ દ્વારા આ ગૌશાળાને અનુદાન આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. આ ગૌશાળાની સ્થાપના વિક્રમ સંવત 1974માં થયેલી છે અને 100 વર્ષ ઉપર ચાલતી આવે છે.
ગૌશાળા પાસે કોઈ કેપિટલ ફંડ કે સ્થિર આવકનું સાધન નથી અને ગૌશાળાનો મોટામાં મોટો આધાર બધાય દાતાઓની ઉપર જ નિર્ભર છે. છેલ્લા 95 વર્ષમાં અમે લોકોએ ક્યાંય કોઈ જાતની એડવર્ટાઇઝમેન્ટ કે કોઈ વસ્તુમાં અમે ક્યાંય આગળ આવ્યા નથી કે ગૌશાળાનું કામ ઇઝી ગોઈંગ હાલતું હતું, પણ છેલ્લા 4-5 વર્ષથી આ ગૌશાળાને ચલાવવામાં બહુ ખૂબ મુશ્કેલી પડે છે, એટલે અત્યારે આગળ આવવું પડે છે. અને ગૌશાળામાં અત્યારે લગભગ 120ની આસપાસ ઢોરનો નિભાવ કરવામાં આવે છે. ગૌશાળામાં ડોનેશન આપશો તો 80G એક્ઝેમ્પશન સર્ટિફિકેટ અમારી પાસે છે અને આ કપરી પરિસ્થિતિમાં અમે તમને બધાને વિનંતી કરીએ છીએ કે શક્ય એટલી મદદ કરો તો આ કાર્ય મતલબ નિર્વિઘ્ને આગળ ચાલતું રહે. શ્રી બાબડા ગૌ રક્ષણ સંસ્થા દ્વારા 98 વર્ષ સુધી મૂંગા પશુઓનું જતન કરવામાં આવ્યું છે, પરંતુ મોંઘવારીના સમયમાં આ પશુઓનો નિભાવ કરવો ખૂબ જ મુશ્કેલ બન્યો છે. છતાં ટ્રસ્ટીઓ દ્વારા ગાયોના નિભાવ માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હાલ ગૌશાળા માટે અનુદાનની જરૂરિયાત છે ત્યારે જે કોઈ દાતા દાન આપશે તો ઇન્કમટેક્સ એક્ટ 1961ની કલમ 80G મુજબ કરમુક્તિ પાત્ર બનશે. આથી બાબડા ગૌશાળાની દાતા દ્વારા અનુદાન આપવામાં આવે તેવી અપીલ સંસ્થાના આગેવાન ભરતભાઈ થાનકીએ અને મુકેશભાઈ થાનકી દ્વારા કરવામાં આવી છે. બીજો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સમાચાર સમાપ્તિ પહેલા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. કુતિયાણા જૂનાગઢ સહકારી બેંકના 5 કર્મચારીઓ સસ્પેન્ડ, અનિયમિતતાને લઈને સસ્પેન્ડ કરાયા. પોરબંદરમાં શિયાળાના પ્રારંભે જ પીવાના પાણીની સમસ્યા, 51 જેટલી મળી ફરિયાદ. પોરબંદરના યુવાન સાથે સહાયના નામે છેતરપિંડી, યુવાનને નામે લઈ લીધી 8 લાખની લોન. પરેજ ગામે ગેરકાયદેસર ખાણો ઉપર દરોડા, 4.5 લાખની ખનીજ ચોરી ઝડપાઈ. ફરી મળીશું પોરબંદર લાઈવમાં, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.